मॉर्निंग जामनगर, मॉर्निंग भाई, जय द्वारकाधीश, जय श्री राम। आपणे हवर हवर मां उठ्या एटले आज थोड़ी नींदर वेली उड़ी गई थी, पछी आम बेड मां पड्या रह्या ने महाड़ा दो वागी गया। तो उठीने हमणा चा पाणी पीधा एटले अहीं जमवानुं बंधुं हतुं। आपणा घरे मेहमान आव्या है, आशाबेन। आशाबेन शुं के मजा? मजामां। शुं आजे जमवामां शुं बनाववानुं तमे? आज बनाववानुं छे दाल फ्राई, जीरा राइस, सब्जी बनावेंगे। अच्छा, मेहमान आया है, मेहमान जमवानो एने बनावाना। ब्लॉग में तमे कमेंट में कई लखजो नहीं, मेहमान छे पण घरना ज मेहमान छे। कर्यो है बिजनेस चालू, कोई ने कपड़ा फिटिंग करावा हो तो भाई 150 रुपया लेगा। तो जमवानो फटाफट बनी जाए ने, फूल भूख लागी छे, खाई ज लेवू छे। उठ्या एटले उठी दीधु। मेहमान तमे मेहमान થઈને આવ્યા ને, તમારા પાસે અમે કામ કરાવી, મમ્મી તમે અહીંયા બેઠા, તમને તો નહીં મને હરમ આવે કે મહેમાન પાસે કામ કરાવી। મહેમાનને ખાવા તો જોઈએ, એમાં સાચા તમે, વાંધો નહીં, હાલો આજનો રી કરી નાખો જમવાનું। હાજી એમ કરી દે, ઠીક કરો ભાઈ। બાલ્કનીમાં છે, આ મારી બાલ્કની નથી, મારા ભાઈની બાલ્કની। મારી બાલ્કની હે ને એ તો જોવા જેવી નથી, એટલી ખરાબ છે, કેમ કે ત્યાં હે ને કબૂતરે ભાઈ બચ્ચા ઈંડા મૂક્યા હતા ને બચ્ચાથી આ, એટલે મેં કીધું ભાઈ એને ડિસ્ટર્બ જરાય કરવામાં નથી, કેમ કે ભાઈ બચ્ચા જે અને બધા લોકો શું કરતા હોય છે કે કબૂતર કે એના બચ્ચા કે અહીંયા ઈંડા હોય તો ભાઈ ને ફેંકી દે કે નાખી દે ભાઈ। મેં છે ને મારી બાલ્કની એટલે જ ખોલી જ નથી, કેમ કે અહીંયા બચ્ચાનો અવાજ આવતો હોય ને, એટલે મેં કીધું બાલ્કની ખોલી, એટલે રોગે રોગો એટલે એમનેમ પડ્યું છે બધું। મારે તો બાલ્કનીમાં બહુ ખરાબ કચરો ને બધું, કબૂતર ને બચ્ચા, એટલે હું ખોલતો નથી। આ ભાઈની બાલ્કની છે ભાઈ, આ મોગરો જ છે ને, આ મોગરો જ કાલે જલ્દી લઈ આવ્યા અહીં એકદમ મસ્ત રીતે। અને તુલસી ભાઈ ગમે ત્યાં જઈ, તુલસી આપણા ઘરમાં આંગણમાં હોવી જોઈએ, જો કે આંગણમાં નથી બાલ્કનીમાં છે, પણ ઘરમાં હોવી જોઈએ, તો આપણે તુલસી છે અહીંયા। આ એક વખત તો યાર ખબર નહીં કેમ શું થઈ ગયું, સૂર્યનો પ્રકાશ આ બાજુથી જ આવે બપોર પછી, એટલે થોડોક લોચો પડે છે, પણ હવે થઈ જાય તો સારું ભાઈ। આ શું છે આ મને ખબર નથી મિત્રો, પણ પાર્કિંગમાં જોવો તમે ખાલી વોલ્વો એવી ગાડી પડી ભાઈ, આપણી નથી। ઘણા બધા લોકોના મને મેસેજ આવતા હોય છે કે મોટો બ્લોગ કઈ રીતના કરવો, બહુ જાજા ટાઈમ પછી આપણે આજે મોટો બ્લોગનો ટોપિક ઉપાડ્યો છે, કેમ કે હમણાં છે ને કેટલા ટાઈમથી મોટો બ્લોગ તો આપણે કર્યો જ નથી। પણ મોટો બ્લોગ તમે કરવા માગતા હો, નાનકડી એવી શરૂઆત કરવા માગતા હો, તમારે ભાઈ અમુક પ્રોફેશનલ મોટો બ્લોગ કરવો હોય ને તો અમુક વસ્તુની જરૂર પડશે, તમને હું બતાવું, એની પ્રાઇસ લિસ્ટ પણ બતાવીશ કે એ વસ્તુ કેટલાની આવશે। ઓકે ચાલો, તો બધાની પહેલાં છે ને એક આવો હેલ્મેટની તમારે ખાસ જરૂર પડશે, હેલ્મેટ એટલે કે સારો લેવો જોશે સાવ ભાઈ, તમે પછી 500-1000 વાળો નહીં ચાલે। અમારે 2200 રૂપિયાનો આવ્યો હતો, ઓનલાઈન તમને સસ્તો મળી જશે। પછી બીજી વસ્તુની જરૂર પડશે એ આ છે, જો આ વસ્તુ, અને આ વસ્તુ તમને ક્યાં મળશે એ તમને હું હમણાં આગળ બતાવું। અને આ વસ્તુ તમારે તમને મળે એટલે તમારે એને છે ને અહીંયા એમસીલથી પણ ચોંટાડી શકો છો, અથવા તો તમે બાકી આની અંદર જે પાછળ સ્ટીકર આવે એનાથી લગાવી શકો। મેં એમસીલથી એટલા માટે ચોંટાડ્યું છે કેમ કે મને કદાચ એમ આગળ જતા એ તો ભાઈ ક્યારે ઉખડી જાય નક્કી નહીં, રસ્તામાં જતા હોય નીકળી જાય, એટલે મેં એમસીલનો ઉપયોગ કર્યો છે, એમસીલ કેમ કે નીકળે નહીં। તો એ થઈ ગયું, હવે નેક્સ્ટ તમને બતાવો। પછી નેક્સ્ટ તમારે જે વસ્તુની જરૂર પડશે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જો તમારે પ્રોફેશનલ વ્લોગિંગ કરવું હોય તો તમારે થોડો ઘણો ખર્ચો તો કરવો જ જોશે। ઓકે, તો નેક્સ્ટ વસ્તુ બતાવો, નેક્સ્ટમાં છે આપણો ભાઈ ગોપ્રો। તમે ગોપ્રો ગમે તે લઈ શકો, પણ મને ઓફરમાં આવતો હતો એટલે Hero 9 મેં લીધો, જે મને 30,000 રૂપિયામાં પડ્યો છે, આની સાથે જો આ કન્વર્ટર આવ્યું છે। હા, હેલ્મેટમાં જે હમણાં તમને આગળ જે ચોંટાડેલું બતાવ્યું એ ગોપ્રોમાં તમને ઓલમોસ્ટ એની સાથે જ આવશે, તમે ગોપ્રો લેશો એટલે ગોપ્રોની ઓલમોસ્ટ 30,000 કિંમત પ્લસ માઇક પ્લસ હેલ્મેટના 2,000 રૂપિયા એટલે 32,000 રૂપિયા થયા। પછી શું વસ્તુની જરૂર પડશે બતાવો, એક આ વસ્તુની જરૂર પડશે, આ વસ્તુ સેવા કામ આવશે એ પણ હું તમને બતાવું। આના પછી આપણે હમણાં જરૂર પડશે એક આ ઓડિયો કન્વર્ટરની, આની કિંમત 4,500-5,000 રૂપિયા છે, એટલે ઓલમોસ્ટ તમે પહોંચી જશો 37,000-38,000 સુધી પહોંચી ગયા, પ્લસ આની 1,000 રૂપિયા કિંમત એટલે 40,000 બજેટ,
અને પ્લસ 400-500 માઇક. આ નથી માઇક, આ માઇક ખરાબ થઈ ગયું છે. અને એવડું મોટું માઇક તમે પણ ન લેતા, કેમ કે હેલ્મેટની અંદર માઇક રાખવાનું હોય એટલે એવડું મોટું માઇક નહીં. મેં આજે જ એક માઇકનો ઓર્ડર કર્યો છે, તમને હું બતાવી દઉં છું, તમે જોઈ શકો. તમે જો લેવા માગતા હો તો ઓલમોસ્ટ કેટલાનું છે, 450 રૂપિયાનું નાનું માઇક આવે છે. આની સાથે આ કન્વર્ટર પણ આવે છે જે ગોપ્રોમાં ભાઈ અટેચ થઈ જશે. તો તમે એટલી વસ્તુનો ઉપયોગ કરી અને મોટો બ્લોગ કરી શકો છો, બાકી તમે જોઈ શકો છો. અને બીજી એક વસ્તુ ભાઈ, તમારી પાસે બાઇક હોય એવું નહીં કે ભાઈ તમે કાવાસાકી નિન્જા ZX ટ્રેનરમાં જ મોટો બ્લોગ કરો. તમે બુલેટ રોયલ એનફિલ્ડના ભાઈ આમ દીવાના હો તો એની સાથે પણ કરી શકો છો. બાકી મારી પાસે છે R15 V3, એની સાથે હું મોટો બ્લોગ કરું છું, પણ ઘણા ટાઈમથી મેં મોટો બ્લોગ નથી કર્યો. હવે માઇકનો મેં ઓલરેડી આ તમને જે હમણાં બતાવ્યું એ જ માઇકનો ઓર્ડર કર્યો. અને હું ભાઈ કંઈ ખોટું નહીં બોલો કે ભાઈ મેં 5000 માઇક મંગાવ્યું, તમને 450 રૂપિયાનું બતાવ્યું. આ જ માઇકનો મેં ઓર્ડર કર્યો છે, આવશે એટલે હું તમને બતાવી જઈશ. અને આનું હું ઇન્સ્ટાગ્રામની અંદર શોર્ટ પર નાખીશ, આખું કઈ રીતના કરવું. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોય તો જગદીશ ડેર બ્લોગ કરીને છે, ફોલો કરી નાખો ભાઈ. અને ભાઈ એમાં બહુ વધારે સપોર્ટ મળી રહ્યો છે આપણે ભાઈ, વ્યૂઝ આમ ઉપર જતા જાય છે ભાઈ, વાહ. તો મોટો બ્લોગનો સેટઅપ થઈ ગયો ભાઈ. કોણ કોણ મોટો બ્લોગ કરવા માગે છે એક વખત કમેન્ટ કરજો. મને એક બે ભાઈએ કીધું હતું ભાઈ મોટો બ્લોગ માટે એક સ્પેશિયલી વિડીયો બનાવો, તો આ બ્લોગની અંદર જ મોટો બ્લોગનો વિડીયો આવી ગયો. તો થંબનેલ જોઈ અને જરૂર આવજો અને તમારા મિત્ર સાથે ભાઈ શેર કરો. તો આપણે ઇન્સ્ટાગ્રામમાં વ્યૂઝ આવે છે, પણ મારું ભાઈ એક યુટ્યુબની અંદર મોટા બ્લોગનું પણ ચેનલ છે, એ ભાઈ પબ્લિકને હજી ખબર નથી, આગળ જતાં એ પણ ખબર કરશે. પણ મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. તમે મોટો બ્લોગ એટલા માટે લેતા હો ને કે તમે એમ વિચારતા હો, યુટ્યુબર બીજાને જોઈને તમે વિચારતા હો ને કે ભાઈ આ બધું લઈ નાખું, 45-45 હજારનો ખર્ચો કરી નાખું અને હમણાં જ હું પૈસા કમાવા માંડીશ, તો એ વાત એક સાવ ખોટી વાત છે ભાઈ. આમાં છે ને મહેનત ફૂલ માગે. તમે ગમે એટલી ટ્રાય કરશો, તમે 50,000 કદાચ 2-3 લાખની બાઈક લેશો, પછી 50,000 3-3.5 લાખ ખર્ચો કરશો, તો પણ તમારે મહેનત તો કરવી જ જોશે. યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે જે ભાઈ એટલી બધી મહેનત માગે ને પછી તમને એ આગળ બીજી પબ્લિક પાસે પહોંચાડે. એટલે પૈસા તમે કમાવા જ માગતા હો અત્યારથી તો રહેવા દેજો, પણ તમને શોખ હોય ભાઈ કે મોટો બ્લોગ કરવો હોય, મજા આવે છે ભાઈ, ફૂલ આપણું આમ ડ્રીમ, આમ ડ્રીમ એટલે આમ એક ટાઈપનું કે પ્રોફેશનલ મારું બ્લોગિંગ કરવું છે, મોટો બ્લોગિંગ, તો તમે આ બધો ખર્ચો કરી શકો છો. તમને છે ને હું એક વસ્તુ બતાવું. મેં આગળ તમને કીધું હતું કે મારી બાલ્કનીની અંદર કબૂતરના બચ્ચા છે, અને અહીંયા શું છે કે બાલ્કનીમાં વધારે પડતા કબૂતર વરસાદ પડે એટલે ભાઈ ઈંડા અહીંયા મૂકે છે, બચ્ચા એના અહીં થાય છે. તો ભાઈ બધા ફ્લેટવાળા નાખી દે, કેમ કે કબૂતરના બચ્ચા જ્યાં હોય ત્યાં કબૂતર ભાઈ એની માં એના માટે ખાવાનુંમાં ઈડ ને ઓલું બધું લઈ આવતા હોય એટલે ગંધારી વાસ પણ આવતી હોય. પણ મેં મારી બાલ્કની ક્યારેય ખોલી જ નથી. હું અત્યારે સાંભળું તો મને કબૂતરના બચ્ચાનો અવાજ સંભળાય. તો અત્યારે આપણે જરા ખોલી અને તમને હું બતાવું. મેં પણ જોયું નથી, આજે આપણે જોઈએ. ભાગ જાયેંગે, દેખો 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 ભાઈ, ખરાબ તો કરી નાખ્યું છે, પણ વાંધો નહીં. બચ્ચા ક્યાં ગયો, કીધું રે? અરે આ બચ્ચા જ છે. અરે ભાઈ કેવડા મોટા થઈ ગયા યાર, બીજું કઈ તો હે ને ભાઈ. ખરાબ તો કરાઈ ગઈ છે, આ જારી છે ને ફિટ કરાવી હતી, પછી નીચે જે છે ને તૂટી ગઈ ને એટલે પછી એની બચ્ચા મૂકી દીધા. પછી મેં કીધું હવે અત્યારે જારી ફિટ નથી કરાવી, બચ્ચા એકવાર મોટા થઈ જાય પછી હવે અત્યારે એને બહાર જવા માટે રસ્તો છે, પણ એ શોધી નથી શકતા, હજી ઉડી નહીં શકતા હોય, એટલા માટે ભાઈ હું બાલ્કની ક્યારેય ખોલતો જ નથી કબૂતર માટે. વરસાદને એવું વરસતું હોય એટલે આવા ભાઈ જે પક્ષીઓ અને જે પ્રાણીઓ જે બધા હોય છે ભાઈ, એને પણ આપણી મદદની જરૂર હોય છે. તો ભાઈ બને એટલી મદદ કરજો, બાકી તો ભાઈ અત્યારે કોઈ કોઈનું નથી. વાત સહી ટીમ ના સમજતા કે ઓહો હો મોટો બ્લોગ કરવામાં તો 35,000-40,000 ખર્ચો કરવો પડે, પણ આમે પ્રોફેશનલ મોટો બ્લોગર જેને એકદમ ભાઈ જે મોટા મોટા યુટ્યુબર હોય જે એ મોટો બ્લોગ કરતા હોય એવી રીતના પ્રોફેશનલ રીતના કરવું છે, એને ભાઈ એટલો ખર્ચો થશે. બાકી તમે ભાઈ મોબાઈલમાં પણ કરી શકો છો, એનું એક સ્ટેન્ડ આવે છે હેલ્મેટમાં આગળ લાગી જાય, પછી મોબાઈલ આડો લાગી જાય. પણ હું જ્યાં સુધી કહું ત્યાં સુધી તમે જો મોટો બ્લોગિંગમાં આગળ વધવા જ માગતા હો, મહેનત કરવા જ માગતા હો, તો 40,000 ખર્ચો કરી જ લેજો, કેમકે ગોપ્રોમાં બેસ્ટ થશે. મોબાઈલમાં સાઈડમાં કેમેરો હોય ને એટલે એ એક સાઈડનું વ્યૂ કાપી નાખે, એટલે ગોપ્રો ઇઝ ધ બેસ્ટ. બાકી આજનો બ્લોગ કેવો લાગ્યો એક વખત કમેન્ટ કરજો. આમાં ભાઈ બ્લોગ પણ આવી ગયો અને કઈ રીતના ભાઈ મોટો બ્લોગ સેટઅપ કરવો એ પણ આવી ગયો, અને આનું શોર્ટ વિડીયો હું આપણા ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ ભાઈ, જગદીશ ડેર બ્લોગ, જેમાં હું શોર્ટ બ્લોગ નાખું છું અને આમાં પણ નાખું છું શોર્ટ બ્લોગ. તો ભાઈ
સપોર્ટ દેખાડજો ભાઈ. શોર્ટ વ્લોગની અંદર વ્યૂ આવે છે, પણ આ મોટા વ્લોગની અંદર વ્યૂ હજી નથી આવતા. અને એક વર્ષ ઉપર થઈ ગયું, 2000 સબસ્ક્રાઈબર થયા ભાઈ. ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો, તમારા મિત્ર સાથે શેર કરી દો. કોણ કોણ ભાઈ મોટો વ્લોગ, તમારો એવો કયો દોસ્ત છે જે મોટો વ્લોગ કરવા માંગે છે, એને શેર કરી દેજો. ઓકે, તો મળશું એક નવા વ્લોગ સાથે, એક નવી સવાર સાથે. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે. ટેક કેર, બાય બાય.